विद्यार्थी मित्रों धोरण 10 ना વિદ્યાર્થીઓનો શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 માં બ્લેક બુક કરી રહ્યા છીએ. બ્લેક બુક માં આપણે યુનિટ ટોટલ 9 આજ પૂરા થઈ ગયા છે. 9 માં યુનિટ માં બે સેશન થઈ ગયા છે. આજે આપણે ત્રીજો સેશન કરવા જઈ રહ્યા છીએ. ત્રીજા સેશન માં જે આપણે છે વન્ડરફુલ વર્કર્સ અદ્ભુત કામદારો એના વિશે જે કાલે આપણે જ્યાં સુધી જોયેલું એ ફકરાથી પરિવાર આપણે શરૂઆત કરશું. તો કે આજે કામદાર માખીઓ છે એની લાઈફ છે એ બહુ ટૂંકી, ટૂંકમાં લાઈફ તો શું કહેવાય લાંબી હોય છે પણ એનું કાર્ય જે છે એ બહુ ઝડપથી શરૂઆત થતું હોય છે. શરૂઆતમાં આપણે શું જોયેલું કે આ લોકોને બાળપણ નથી હોતું, ધે હેવ નો ચાઇલ્ડહુડ. ફ્રોમ ધ થર્ડ ડે ત્રીજા દિવસથી માત્ર એ લોકોને જે મસ્ક્યુલરની ગોલ સેટ કરવાની હોય છે અને આગળ શું હોય છે ફ્રોમ ધ ફોર્થ ડે તે બીકમ હાઉસ બી ઘરમાં રહે તેવી માખી બની જાય છે. એન્ડ પીટ ધ અધર બીઝ વિથ ધ હની એન્ડ પોલેન. આ લોકોને બીજું જે મધ હોય છે એ અને પરાગ હોય છે, પોલેન અને પરાગ હોય છે, ફૂલોનો રસ હોય છે એ બીજી માખીઓને ખવડાવવાનો હોય છે. નર માખીને મોસ્ટ ઓફ જે નર માખી હોય એને ફ્રોમ ધ સેવન્થ ડે ધે સ્ટાર્ટ ધ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. સાતમા દિવસથી આ લોકો રોયલ જેલી બનાવવાની શરૂઆત કરે છે. રોયલ જેલી એટલે મધ, જે પ્યોર મધ આવે છે તે. ફ્રોમ ધ 12 ટુ 18 ડેઝ તે ડેવલપ ધ વેક્સ ગ્લાન્સ એન્ડ ધ વર્ક વર્ક ઓન ધ બેરી અપ ટુ ધ હનીકો. 12 થી 18 દિવસની વચ્ચે આ લોકો મધપુરામાં આખે આખું શું છે કે વેક્સ જે મીણ બનાવતા હોય અંદર જે મધમાખીઓ એ બનાવવાનું કામ શરૂઆત થતી હોય છે અને 15 થી 18 દિવસની વચ્ચે તે બીકમ ધ ક્વીન બીઝ. 15 થી 18 દિવસની વચ્ચે આ લોકો ફિલ્ડ બીઝ, ફિલ્ડ એટલે કે ફૂલોનો રસ ગોતવા માંગે છે. વાળો ફૂલોનો રસ લઈ આવવાનો એને સુકવવાનો આખે આખું જે પ્રોસેસ આવે છે આગળ આવશે આપણે જોશી તો એ આખું કાર્ય એને કરવાનું થઈ જાય છે. મતલબ કે આ જે કામદાર માખીઓ છે એને બિલકુલ લાઈફ હોતી જ નથી. કન્ટિન્યુઅસલી જન્મથી ત્રીજા દિવસથી જ્યારથી બહાર આવે કન્ટિન્યુઅસલી કામ કરવાનું હોય છે. હવે આપણે આગળ જોઈએ. નાવ ધે ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ ધ નેક્ટર એન્ડ પોલેન. 15 થી 18 દિવસની વચ્ચે જ્યારે આ લોકો આ માખીઓ જે પ્રમાણે ફિલ્ડ માખી બની જાય છે પછી આ લોકો 15 થી 18 દિવસની વચ્ચે બની જાય પછી આ લોકો બહારે ઉડે છે ઉડવા અને એ લોકો પોલેન એટલે કે પરાગજ એટલે કે જે ફૂલોનો રસ ગોતવા માટે પહોંચી જાય છે બહારે નીકળી જાય છે. પછી શું કરે છે ધે કલેક્ટ ધ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલેન અને મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં પોલેનનો પરાગજનો રસ જે છે તે ગોતવે છે, ભેગો કરે છે. કલેક્ટ એટલે ભેગું કરવું, મેક ઇટ વેટ વિથ સલાઈવા અને આ લોકો મેક ઇટ વેટ વેટ એટલે ભીનો કરે એમની જે મધમાખી જે છે એની લાળ હોય એની સાથે આ લોકો મિક્સ કરે છે. મિક્સ નેક્ટર ઇનટુ ઇટ અને એમાં તે નેક્ટર કે ફૂલોનો રસ એની અંદર ભીનો કરી અને ફેરવે છે. ધેન ધે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ ઓર બાસ્કેટ ઇન ધેર હાઇન્ડ લેગ્સ. પછી આ લોકો ખાસ પ્રકારના એના જે પગ હોય છે મધમાખી જે પગ હોય છે એની અંદર એક કોથળી જેવું હોય બિલકુલ નાનો આપણે જોઈ ન શકે પણ એની અંદર એ લોકો સંતાડી દે છે એમાં રાખી દે છે એની અંદર હાઈડ એના સોરી હાઈડ એટલે જેવા છુપાયેલા લેગ હોય એની અંદર આ બધું વસ્તુ નાખે છે. ટુ બાસ્કેટ કન્ટેન અરાઉન્ડ 4 લાખ ગ્રેઇન ઓફ પોલેન અને જે બે બાસ્કેટ જે જેની અંદર જે પરાગ રસ જે ફૂલોનો રસ જે મધ બનાવવાની જે પ્રોસેસની ક્રિયા છે જે સૌથી પહેલા નાખે છે તો એની અંદર બે બાસ્કેટની અંદર 4 લાખ અનાજના દાણા સમાય ગ્રેન દાણા એટલું આજે ફૂલોનો રસ આની અંદર નાખી દે છે. ઇન ધોઝ બાસ્કેટ્સ ઓવર હની સ્ટમક એક્સેસ વોટર
is absorbed અને આની અંદર આ બાસ્કેટની અંદર શું થાય છે કે સ્ટમક એક્સેસ વોટર ઇઝ એબ્સોર્બ જે પાણીનો ભાગ હોય ફૂલની અંદરથી જે શોષેલું આ જે પરાગરજ ને પોલેન ને બધું ભેગું ટૂંકમાં જે કરેલું હોય છે બરોબર તો એ બધું એના પેટ જે પગમાં રાખે છે અને તેમાં શું થાય છે ક્રિયા તો કે પાણીનો ભાગ જે છે એ આખે આખો શોષાઈ જાય છે At the no time, mixture inimis, enzymine or organic acid are added from the bee's body. અને આની અંદર મિશ્રણમાં શરીરમાંથી એન્ઝિમાઇન એટલે કે પાચન રસ અને ઓર્ગેનિક એસિડ આ જે મધમાખીના શરીરમાં હોય એ આની અંદર એડ થાય છે ઉમેરે છે એ લોકો This thick mixture is given to the house bees અને આ બધી જે વસ્તુ હવે જે આની અંદરથી હોય એ પછી એના કોથળીમાંથી કાઢી અને જે ઘરની અંદર રહેતી હોય માખીઓ એને આપી દે છે તે અગેન સ્ટોર ઇન ધેર હની સ્ટમક એન્ડ અગેન ધેર ઇઝ અ સેમ કેમિકલ પ્રોસેસ આ બધી પાછી જે ઘરમાં રહેતી જે માખીઓ છે હાઉસ બીઝ અને જે મધપુરાની અંદર હોય એ માખીઓને આપે અને આખે આખી પ્રોસેસ કરે જે રીતે આપણે આગળ વાત થઈ રીતે કે એના પગની અંદર નાખી દે પગની અંદર નાખી ચાર ક્લાસ અનાતા નાના છે જો બે એના જે પગની અંદર કોથળી હોય એની અંદર રાખે એટલું બધું અંદર સમાય પછી આ લોકો એના અંદરથી પાચન રસ એન્ઝિમાઇઝ અને બાકીનું શું હતું કે ઓર્ગેનિક એસિડ એ ઉમેરે પાણી શોષાઈ જાય અને આખી આખી પ્રોસેસ થાય There after the house bees find an empty cell in the honeycomb and deposit the nectar there. પછી આ જે આખે આખો મધપુરો હોય એની અંદર જે ખાલી જગ્યા હોય સેલ હોય આ જે હોલ હોય ને મધપુરા તમે જોયા હશે ખબર છે મધમાં ત્યાં બેઠેલી હોય તો એ જે ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યાની અંદર આ જે વધેલો આ જે બોડીની અંદર જે મધ વધેલું હોય એ નાખી દે એમાં ડિપોઝિટ કરી હવે એના પગમાંથી કાઢી અને ત્યાં જવા દે ઇટ ઇઝ સ્ટીલ નોટ હની અને હજી પણ આ મધ નો બન્યો કહેવાય હજી પણ મધ નથી હોતું શું કામ શા માટે તો આગળ કહેવા માંગે છે ધ નેક્ટર કન્ટેન 40-80% ઓફ વોટર ઇન ઇટ કારણ કે આની અંદર 40-80% હજી પાણીનો ભાગ હોય 40-80% હજી પાણીનો ભાગ હોય વેર હની હેઝ ઓન્લી 80-20% જ્યારે મધની અંદર માત્ર ને માત્ર 18-20% જ પાણીનો ભાગ હોય બરોબર તો આ હજી નથી બનતો આટલી પ્રોસેસ કર્યા પછી પણ તો વિચારો ને તો મગજ ચાલતું હશે આ કે આખું This nectar is transferred from the one cell to another for several times અને આ ક્રિયા પાછી એક સેલ ની અંદર નાખેલું હોય જ્યારે મધ જે મધ બનેલો નથી નેક્ટર તો એક સેલમાંથી બીજા સેલમાં બીજા સેલમાંથી બીજા સેલમાં ત્રીજાથી ચોથા સેલમાં આ રીતે આ પ્રોસેસ ચાલ્યા કરે છે સેવરલ ટાઈમ મોર ઓવર અ ગ્રુપ ઓફ બીઝ ફેન ધેર વિંગ્સ અ સ્પીડ ઓફ 4600 ટાઈમ્સ ઇન અ સેકન્ડ ટુ ઇવોપોરેટ વોટર વાહ આ જો ક્રિયા છે અને આનાથી બધાને શું કરે છે કે મધમાખીઓ જે છે એ જે સમયે આ એક સેલ થી બીજા સેલ બીજા સેલ થી ત્રીજા સેલ એની અંદર મધ નાખે ને પછી હવે એ સમય પાણી અંદર હોય પાણી સુકાતું ન હોય તો એક સેકન્ડ ના 4600 વખત એક સેકન્ડ માં 4600 વખત પવન નાખે તો આ કયા ગ્રુપ એટલે જેથી કરીને પાણી જે છે એ સુકાઈ જાય અને આખું રોયલ જોડી આખું રોયલ મધ એટલે કે સ્પેશિયલ જે હની મધ ચોખે ચોખ્ખું બને છે થર્સ ધ નેક્ટર ટર્ન ઇન્ટુ બ્રાઉની હની અને અંતે આ જે બ્રાઉન બદામી કલર નું જે આપણે મધ બની જાય છે આટલી બધી પ્રોસેસ થયા પછી એટલે આ જે પ્રોસેસ છે ખૂબ લાંબી હોય છે આપણે આ ક્યાંથી જોઈએ તો એક માણસ થી પણ વધારે બુદ્ધિ
આ મધમાખીઓ વાપરી કહેવાય એવું કહી શકાય. એન્ડ હિયર આર સમ અધર અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ ધ હની બી. હવે બીજા ખોરાક તમને શક્યતા જણાવી દે. મને પણ પહેલા નથી ખબર, જ્યારે મેં પાન ભણાવવા સ્ટાર્ટ કરેલો આજે નહીં પણ વર્ષો પહેલા, ત્યારે મને મધમાખી વિશે ખબર પડી. હવે બીજી માહિતી છે, દે હેવ વન્ડરફુલ કોમ્યુનિકેશન સિસ્ટમ. આ લોકોને એકબીજા સાથે સંપર્ક રાખવાની જે છે કોમ્યુનિકેશન અને સંપર્ક રાખવો એક અદ્ભુત કળા હોય છે. જે રીતે આપણે એકબીજા સાથે સંપર્ક રાખીએ ફોન દ્વારા બીજા કોઈ વસ્તુ દ્વારા, બરોબર, તો આ લોકોની પણ બહુ ખૂબ જ સરસ મજાની કોમ્યુનિકેશન સિસ્ટમ હોય છે. ધ એક્સપ્લોર બીઝ ટેલ ધેર સિસ્ટર અબાઉટ ધ ડિરેક્શન એન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ધ ફ્લાવર થ્રુ ધ ડિફાઇન્ડ મૂવમેન્ટ વિચ વી કેન કોલ ધ ડાન્સ. હવે ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે આ લોકો એક કે બીજી માખીને કેવું હોય કે ભાઈ કઈ બાજુ ફૂલ છે, ફૂલોના રસ છે, કેટલે દૂર છે, તો એ લોકો ડાન્સ કરે. ડાન્સ કરે આપણે જોઈએ ઢોલ વગાડી કે ડાન્સ ન કરે કે ઢીંકા છે કે ઢીંકા છે કે એવું ન હોય, પણ એ લોકોની એક સિસ્ટમ હોય કે એ લોકો ડાન્સ કરતા હોય અને એ પણ અલગ અલગ રીતે. હવે કઈ રીતે, હવે એમાં જોઈએ, અરાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ ધ ફ્લાવર આર ક્વાઇટ નિયર. માછલી જયારે ગોળ ગોળ કરવા માંડે તો સમજી જવાનું કે ફૂલ નજીકમાં છે, દૂર નથી. આ એ લોકોની એક સિસ્ટમ છે. આ વૈજ્ઞાનિક સંશોધન વર્ષોના સંશોધન પછી આખા આખા ઘૂસી ગયા હોય એમાં, ત્યારે એ લોકોને ખબર પડે કે અચ્છા આમ જ કરવા માટે છે. એક તો રાઉન્ડ ડાન્સ કરતા હોય ત્યારે મતલબ એમ સમજવાનું કે ફૂલ છે બિલકુલ નજીકમાં છે. ધ સમ્પર ડાન્સ સજેસ્ટ ધેટ ધે ધ બીઝ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ. અને સફળ ડાન્સ એટલે આમ તો પાછી દૂર દૂર નો મુક્ત ડાન્સ, આમ કોઈ પણ જાતનો આમ તો ફેરા કરતા હોય. સમજવાનું કે મધમાખી ફૂલમાં કે પરાગણ લેવા માટે ખૂબ દૂર જવું પડશે, નજીકમાં નહીં મળે. એકા ડાન્સ છે. સર્ટેન અધર મૂવમેન્ટ આર ઓલસો યુઝ ટુ ઇન્ડિકેટ ધ ઇવન ડિરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સિસ ઓફ ધ ફ્લાવર. હવે આ સિવાયના બીજા કેટલા ખાસ પણ હલનચલન જે છે એ ફૂલોનો રસ અથવા એની દિશા વગેરે સૂચવવા માટે થાય છે. એટલે મધમાખીઓ જે છે અદ્ભુત કામદાર છે ખરેખર જોઈએ તો. એના પછી નાઉ લેટ્સ લુક ઇનટુ ધ ધેર આઈઝ. હવે એની થોડી આંખો વિશે વાત કરીએ. બહુ વસ્તુ સમજવા જેવી છે, કોઈ માખી મારી ન જોતા, કારણ કે ઘરે તો ગાલોડાને આપણે ચેક કરી માખીને ટીચી નાખે કોઈ ચેક કરે કે હા શું છે ખોટું છે એવું નથી. નાઉ લુક એટ ધેર આઈઝ. બીઝ હેવ ફાઇવ આઈઝ. માખીઓને પાંચ આંખો હોય. આ ખબર નથી, ખબર મને નથી ખબર. પેલા પાંચ વાંચ્યા પછી ખબર પડી, મેં હજી જોઈ નથી. ખબર હોય ખાલી કામ છે એવું કઈ. બીઝ હેવ ફાઇવ આઈઝ. માખીઓને પાંચ આંખો હોય છે. ટુ કમ્પાઉન્ડ, બે સંયુક્ત, એક સાથે બે આંખ સંયુક્ત હોય. વન એન્ડ થ્રી સિમ્પલ, અને બાકી ત્રણ જે છે સાદી આંખ. આપણે કેમ અલગ અલગ છે એવી રીતે બે આંખો ભેગી હોય ત્રણ સાદી સિમ્પલ હોય. ધ સરફેસ ઓફ અ કમ્પાઉન્ડ આઈઝ ઓફ વર્કર બીઝ હેઝ નિયરલી 5000 હેક્ઝોનલ ફેક્સ. અને જ્યારે આ સિમ્પલ આંખ જે છે કમ્પાઉન્ડ આઈઝ, સોરી આ જે ભેગી આંખો છે, જે કામદાર માખીઓ હોય છે એને 5000 ષષ્ઠકોણીય પાસા હોય, હેક્ઝોનલ અને ષષ્ઠકોણીય પાસા આવેલા હોય છે. અને એની પ્રમાણે એની સામે જોઈએ તો વેરેસ બ્રોન્ઝ હેવ અબાઉટ 8000, અને એ જ રીતે જે નર માખી હોય એને 8000 ષષ્ઠકોણીય હોય છે. બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર. અને બહુ ખરાબ વસ્તુ કે મધમાખીઓ વિચારી કલર ઓળખી શકતી નથી. સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ એની આ છે, ધે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર ઓન્લી. આ ત્રણ કલર જ ઓળખી શકે. પ્રશ્ન પૂછાય વિચ કલર કેન આઈડેન્ટિફાઈ બીઝ, તો આપણે તમારે લખવાનું ધે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર ઓન્લી. આ રીતે જવાબ તમારે લખી નાખવાનો છે. ધે કેન નોટ સી ધ રેડ કલર, એ તો લાલ કલર તો દેખાતો નથી, ખબર નહીં હવે એવું શું હોય છે, બરોબર. પણ એ લોકો દેખાતો નથી, રેડ કલર બિલકુલ ન દેખાય. એનો મતલબ એવો છે કે આપણા પાછળ ધારો કે હુમલો કરે તો આપણે રેડ કલરનું કોઈ પણ વસ્તુ લઈ નહીં જવાય, માતા પતિ નહીં એમ. ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન સ્ટડી ધ બીઝ ફોર મેની યર. મહાન વૈજ્ઞાનિક જે આપણા હતા ડાર્વિન, એને ખૂબ જ આનો અભ્યાસ કર્યો મધમાખીઓનો. અને પછી હું બોલ્યા ખબર છે વૈજ્ઞાનિકો છે ને
वो है, पर इतना बड़ा इंजन का इन्वॉल्व थी किया हुआ है तो भाई बात जवाब दे के भानक तो बस ये मान रचा बचा रहता हो। ओनली अ स्टूपिड पर्सन वुड नॉट बी अमेज्ड बाय द स्ट्रक्चर ऑफ द हनीकॉम। मात्र ने मात्र मूर्खो मानस आज मधपुरो જોઈ એનું જે મધપુરાનું સ્ટ્રક્ચર જોઈને એમ કહી દે એને કઈ એમ શું કહેવાય આશ્ચર્ય રહેવા માંગે અમેઝ આશ્ચર્ય રહેવા માંગે। બીઝ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ ઓફ બિલ્ડિંગ એ હાઉસ। ઈ વાત 100% ની સાચી છે, મધમાખીઓ દ્વારા જ આપણે કહી શકીએ કે એન્જિનિયરિંગ સ્કિલ ડેવલપ થઈ છે અને બિલ્ડિંગો આપણે એમાંથી બનાવતા શીખ્યા છે, આ મધમાખીઓમાંથી જ શીખવા મળ્યું છે। They use minimum amount of building material અને wax જે મીણ ઓછામાં ઓછું મીણ વાપરે છે આપણે શેના માટે મધપુરા માટે to create maximum amount of space અને વધારેમાં વધારે જગ્યામાં ઓછામાં ઓછું મીણ વાપરી અને આ લોકો એનો મધપુરો બનાવ્યો છે। આ સરસ મજાનો અદ્ભુત પાઠ હતો બોલવા પર આઈપીએસ છેલ્લા બે પેરેગ્રાફ પૂછાઈ ગયેલા છે, અગાઉ પણ અને હજી પણ પૂછાઈ શકે છે। આજે હિયર સમ અમેઝિંગ ફેક્ટ એ પણ પૂછાઈ શકે છે અને 20 વિશે પૂછાય આખે આખો આપણે 3 સેશન આખા કરેલા છે કે જેથી કરી તમને વ્યવસ્થિત સમજાઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો સેશન અહીંયા જ પૂરો કરીએ છીએ। કોરોનાની મહામારી ગઈ નથી અને કોઈએ બોલે નાના બાળકને વિડીયો આવ્યો હતો કે ભાઈ બહાર ન જાઓ હું આમ છું તેમ છું તો એવું કંઈ કરવું નહીં, ખાસ ઘરે રહેવું અને વિડીયોનો આખો સાંભળવો સાથે વર્ગ મળે છે એ કરવાનું। થેન્ક યુ।